સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતા બે ગામનો સંપર્ક તૂટ્યો છે. કેનાલના પાણી 5 કિલોમીટર સુધી અનેક ખેતરોમાં ભરાયા અને કેનાલનું પાણી રોડ પર પણ ફરી વળતા ખેડૂતો સહિત સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. વઢવાણના મળોદ અને વાઘેલા વચ્ચે કેનાલમાં 30 ફૂટનું ગાબડું પડતા ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાતા શાળા બંધ કરવાની ફરજ પડી. કેનાલમાં મોટું ગાબડું પડતા પાણ ગામમાં પણ પાણી ગામમાં ફરી વળ્યા હતા, ત્યારે વાઘેલાના સરપંચ પણ પાણીમાં તણાઈ ગયા હતા. કેનાલ છલોછલ પાણીથી ભરાય છે, પરંતુ કેનાલમાં અનેક જગ્યાએ તિરાડોને કારણે તે જોખમી બની છે. કેનાલમાં વહેલી સવારે ગાબડું પડ્યું છે અને પાણી એટલું બધું વેડફાણું છે કે ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, ગામમાં નિસાર ફરતું પાણી આવી ગયું છે. કોરવાન કરીને બેઠા બીજવાનની રાહ જોવે છે. નુકસાન થયું છે, લગભગ 5000 વીઘા જમીનમાં પાણી બીજું આપવાનું બાકી છે. 5 વાગે 30 ફૂટ જેવું ગાબડું પડી ગયું છે અને 6 વાગ્યાના અમે તંત્રને જાણ કરવી છે. તંત્રના કોઈ અધિકારી ઘટના સ્થળે આવતા નથી અને સાન લગીનમાં પાણી નહીં થાય તો 5000 એકરનું જીરું ખરાબ થવાની શક્યતા છે.